કુરકુરો અને ક્રિસ્પી એવો ઢોસો બની થઈ ગયો છે તૈયાર. માર્કેટમાં ખાઈ રહ્યો જો એકદમ. તો તૈયાર છે ગરમા ગરમ ઢોસો. છોકરાઓ ગાડીમાં અકળાઈ ગયા હતા નહીં ગોરધનભાઈ? 12 વાગે કે 1 વાગે પેલા ચા પીવો પડે ખબર છે. અમારે જો સાહેબ ના કામ એવા હોય તો સારું. હાલો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનું ને આજે જવાનું છે પિયર માવતર ને એટલા માટે તો આપણને ખવડાવે છે ઘરમાં ગરમ ઢોસા. પણ મને નહીં લઈ જતું? તમને તો લઈ જવા પડે ને, અમારા ડ્રાઈવર જ તમે છો. તમારા વગરની ગાડી હાલે થોડી. અમને અહીંયા બને જાવ મસ્ત પેપર ઢોસો ને લસણીઓ, કેમ કે લસણ ડુંગળી વગર નું તમારે કઈ ખાવાનું પૂરું થાય નહીં. તો અત્યારમાં જો પેપર ઢોસા બને છે ગરમા ગરમ આવી જાવ. તમે બધા કોને કોને ભાવે છે સાઉથ ઇન્ડિયન ને ઢોસા ઇડલી? આમે જયારે હું ઢોસા ઇડલી નું બેટર બનાવું તો મારે 2-3 દિવસ લગી હાલે, કેમ કે બધા નું ફેવરેટ છે ને ખાવાની મજા આવે બરાબર ને. તો હાલો હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગની શરૂઆત કરીએ. સાહેબે કીધું એમ દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના અર્ધાવાસી કામ થઈ ગયા છે. મેં બસ 4 નાસ્તો કરવાનું છે ને પછી જવાનું છે આજે પિયર. મેં તમને 2-4 દિવસ પહેલાં કીધું હતું કે કપિલે રાખ્યા છે કેરીના બગીચા, તો આજે આપણે બગીચા આટો મારવા જવાનું છે એટલે ગીરમાં જવાનું છે. તો હાલો વાતું નથી કરીએ, ફટાફટ 4 નાસ્તો કરી લઈએ, બાકીના જે વાસી કામ છે એ કરીને તૈયાર થઈ જાય. તો તમે બધાય આવી જાજો અમારા ભેગાઓ અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. આજનો વિડીયો જોવાને તમને બહુ જ મજા આવશે. શક્ય થાય ને તો એક પાર્ટમાં બધું શેર કરીએ, નહીતર આના 2 પાર્ટ કરશું તો જ તમને જોવાનું મજા આવશે. કેમ કે ગીરમાં જવાનું છે, જંગલની વચ્ચે જવાનું છે, કુદરતને ખોળે ને કુદરતી વાતાવરણમાં જાય ને તો ત્યાંનું વાતાવરણ નેચર કંઈક અલગ જ હોય. હું કયો સાહેબ? અને આજના બપોર આવી ન્યા જ છે હો, એટલે આજનો વિડીયો તો તમે છેલ્લે બપોરે ન્યા પહોંચી જાજો અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો કેટલો મસ્ત કુરકુરો અને ક્રિસ્પી એવો ઢોસો બની થઈ ગયો છે તૈયાર, માર્કેટમાં ખાઈ રહ્યો જો એકદમ. તો તૈયાર છે ગરમા ગરમ ઢોસો. તો આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. અત્યારમાં ગરમીનો ઉપરાટ કેવો છે જો, એટલી ગરમી થાય કે વાત પૂછો નહીં. આ વાત ઉપર જ હંતાઈ ને હે ને ઘરવાળી ને કેવાનું હાલો પિયર, કઈક ને કઈક નવીનતા ખવડાવશે. સામે થી કેવું જ ન પડે, ખબર માં થાય કીધું કેવા ખાણા જોતો ખરી. પણ ખબર ના, મેં ખબર ના કીધું હાલો પિયર જાય. આપડે આ તો રાજીના રેર થઈ ગયા, પિયર જવું કોને ન ગમે, જાત્રા ભૂલાઈ ગયો. જો કેવો એકદમ ક્રિસ્પી ને કુરકુરો બન્યો હે ઢોસો. સાહેબ કેમ છે? હે સાહેબ, બજારમાં તો છે ને ક્યારેય ઢોસો ખાય જ નહીં, એને ભાવે જ નહીં. પણ ઘરે બનાવીએ ને એટલે સાહેબ હટી હટીને ખાય, 2-3 થી લગી. નૂડલ્સ વાળું કઈ નો હાલે, કોઈ પણ નો હાલે, કઈ મંચુરિયન ચાઇનીઝ કઈ નો હાલે. કેવો ભાઈ નો તારે? મેગી નો હાલે. મસ્ત કા જો છે ને એકદમ ક્રિસ્મી અને કુરકુરો. જો તો તમે ઘરે ઢોસા બનાવો તો કેવા બને છે એ પણ મને જરૂરથી કહેજો. અમને તો આવું સરખું આવડે રસોઈ બનાવતા, તો આવી સરખી બનાવીએ કે સાહેબ? આપણે માસ્ટર તો નથી રસોઈમાં. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. ઘરના બધા વાસી કામ થઈ ગયા ને અમે ફટાફટ તૈયાર થઈ ગયા છે ને. સાહેબ તો જો તૈયાર જ છે, બોરિયા બિસ્તરા લઈને. હવે કપિલભાઈ ઘરે પહોંચીએ ને ત્યાંથી પછી નીકળીએ. હાલો કપિલના ઘરે જઈને મળ્યા. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો.
હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કપિલભાઈ ની ઘરે. બસ હવે નીકળીએ ને એટલી વાર હવે અમારે કપિલ તૈયાર થાય. રોજ અમારે સાહેબ તૈયાર થતા હોય ને અમારી વાટે બિચારો રાહ જોઈ જોઈને હમણાં નાઈ તૈયાર થયો. તો હાલો હવે 10 વાગી ગઈ છે, હવા 10 કા પરસે હાલો હવા 10 થઈ ગયા. તડકો માથે લેવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ગોર્ધન ને ભવ્ય ને વર્ષા ને કપિલ ને બધા તૈયાર જ છે. હાલો નીકળીએ એટલી વાર. હાલો સાહેબ, તમારે તો અહીં રોકાવાનું છે ને? હા, ગાયું ધ્યાન કોણ રાખશે? આમ જા બધા પાવાના. ક્યાં ગોર્ધન? ગોર્ધન ને અહીં રહેવાનું છે, નથ લઈ જવો. એ ગોર્ધન સીજ જાવ, ગોર્ધન જો 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 આયલા. હાલો મળ્યા. હેલો ફ્રેન્ડ, એક નાનકડો એવો વોલ્ટ કર્યો છે ને આ છે ગામડું. ગામનો ચોરો, ગામડું તો ગામડું જ હોય, ગામડામાં રહેવાની કંઈક મજા જ અલગ જ છે. તો હાલો અહીંથી ઠંડુ પાણી પી લઈએ, ઠંડુ પાણીના શીશા ભર લઈએ. જો છોકરાઓ ગાડીમાં અકળાઈ ગયા હતા ને ગોર્ધનભાઈ, હવે ચુંદડી ને સાંભળી. અને જો કેવડો તોતિંગ વડલો છે. કયું ગામ છે પેલા? આકાળા. જો આકાળા ગામ છે. હજી કેટલીક વાર છે? હાલો હજી અડધી કલાક જેવો ટાઈમ લાગશે. તો હાલો ફરી પાછા ગાડીમાં સવાર થઈ જઈએ અને નીકળીએ. અને હવે વાડીએ જઈને મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. બેન પી લીધું? હાલો તો મળ્યા. એમ નો હાલ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંબાના બગીચે. આ તો હજી એક જ બગીચો છે, આપણે 3-4 બગીચાની મુલાકાત લેવાની છે. તો હાલો બેસીએ થોડીક વાર ને પછી આ બગીચામાં આપણે રાઉન્ડ મારીએ ને જોઈએ કે કેવો છે કેરીનો પાક. જો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી બધે આંબા જ દેખાય. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, સાહેબ એ જો અહીંયા લાઇટ ફિટિંગનું કામ ઉપાડ્યું છે. તો લાઇટ ફિટિંગ ને બોર્ડ તૈયાર કરે ને અમારે બનાવવાનો છે જાય ચૂલા ઉપર મસ્ત એવો મસાલાવાળો ચા. કેમ કે 12 વાગે કે 1 વાગે પહેલાં ચા પીવો પડે, ખબર છે? તમે પી નહીં આવ્યા હતા, હવે પાછો આ બધાને જ પીવો પડશે ને. અમે સવાર પીધો તો પછી નથી પીધો. હાલો જો અહીંયા આવીએ ને આંબાના ઝાડ નીચે ચા બનાવીએ. કપિલ ગયો છે પાણી ભરવા ને દૂધ લેવા. ને પછી અહીંયા રસોઈની તૈયારી કરીએ. જો શાકભાજી બધી લઈ આવ્યા છે તો આજે અહીં ચૂલે રસોઈ બનાવવાની છે ને અહીંયા જ બપોરા કરવાના છે. પછી બગીચા માટો મારીએ ને જો ધારાને ભવ્ય ને ગોર્ધનને તો મજા જ આવી ગઈ. જો મજા આવી જાય ને વાતાવરણ એવું ઠંડુ છે ને કે એમ થાય કે મજા જ આવે. લાગતું જ નથી કે તડકો છે ગરમી છે કે મસ્ત ઠંડુ વાતાવરણ છે. જો ચારે બાજુ એવો મસ્ત છાંયો છે ને. તો કોને કોને આવું વાતાવરણ ને આવી પ્રકૃતિ ગમે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. કે હાલો ચા બની જાય ને પછી આવી જજો બધા મસ્ત મસાલાવાળી ચા પીવા. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. હાલો મળીએ થોડીક વાર રહીને. હે હા, એ તાર ભાઈ લઈ આવ્યા એને કે હું નથી લઈ લેવા. તમારી બેન હું કઈ છે? હું ખાવું છું લે કે. ઓરો તો થાય ને, આજ રવિવાર છે એટલે આઘો બનાવી નાખીએ. બીજું હું એ જો ને કાળા હવે ઈ ગયા તા હવાર. મેં તો કપડાનું બધું કામ કર્યું તો મને કઈક હું ફટાફટ શાકભાજી લઈ આવું. ટમેટા ને મરચા ને ચીબડા ને મેં ક્યાં જોયું? એને ઠેલામાં ભરી દીધું હતું, જોયું નથી કઈ. અમારે જો સાહેબ ના કામ એવા હોય તો સારું. હાલો તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. અડધી રસોઈ થઈ ગઈ ને પછી કેમ કે દૂધ ગોતવા ગયા હતા. દૂધ મળે તો થઈ ને ઘરના માલ ઢોરવાળા ને દૂધ ઘેર ભૂલી ને આવ્યા.
આ ઉતાવળ માં હરખ માં ને હરખ માં આવવાનો કાકા પી જલ્દી જાય બગીચે જલ્દી જાય બેન. ચાલો ચા તૈયાર થઈ ગઈ, ચા પી લઈએ ને આ બાજુ જો શાક નો વઘાર કર્યો છે ને પછી માંડીએ રોટલી. ચાલો આજ તો ચૂલા ની મોજ છે. હાલો ફેર બોપાલા ની થાળી થઈ ગઈ છે તૈયાર. હરિયાળ ના હકાલ પાસે કેટલી જ વાર જંગલ માં પાડીએ. ટાઈમ થયો છે એક વાગ્યાનો, બપોરાન થાળી તૈયાર થઈ ગઈ છે ને બધા બેસી ગયા છે બપોરા કરવા. હું વર્ષાભાઈ પછી બેસું તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. ને આજે બપોરામાં છે મસ્ત એવું રીંગણા બટેકાનું શાક, રોટલી, ચીભડા કેરીનું કાચું, ડુંગળી ટમેટાનું કાચું અને ઠંડી ઠંડી છાસ ને તરેલા મરચા. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. તો હાલો આ બાજુ જો ગરમા ગરમ રોટલી ઉતરે છે, અહીંયા બધા બપોરા કરવા બેઠા. હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ ને પછી આપણા બગીચાની શેર કરીએ, કેમ કે આવીને સીધા અમે ચૂલે જ વેરગ્યા હતા, રસોઈ જ માંડી હતી, આવ્યા હતા 12 વાગી ગયા હતા. તો હાલો બપોરા કરીને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને. કોને આવી રીતના વાડીમાં બેસીને બપોરા કરવા ગમે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો ને હવે આપણે બગીચામાં આટો મારવા જઈએ. વર્ષા એમ કરતો વેડો સજા, કેરી વેડવાનો વેડો છે જો આનાથી કેરી વેડવાની હોય હા તો તમે બગીચા આટો મારવા આવજો. ગીર દુધાડામાં છે બગીચો ને તમને અહીં કપિલભાઈ મળશે. તો હાલો જો બચ્ચા પાલટીને લઈને અમે જઈએ ને. સાહેબે તો લીધી છે ઠેલી. સારું છે અમને અહીં બાચકું ન મળ્યું. બાચકું મળ્યું હોત ને તો બાચકું લઈ લે, કેમ કે આમાં કેરી હોય તો વીણ લઈએ ને. તમે તમે તો બેનભાઈ બે ક્યાં કઈ ખાવ છો? હા વાહે મૂકી દો, તમારે ખાવી ને અમારે વીણવી પડે છે. જો હા તો હવે આજ તો તમારે બેનભાઈ પાસે જ વીણાવું. તમે જો વીણો આગળ ખેલી ઉપડાવું. કેવો અવાજ આવે કે ને? વાતાવરણ કેવું મસ્ત છે ઠંડુ. તો હાલો શું કયો સાહેબ? હજી આપણે 2 બગીચે જવાનું છે. ચાલો રાઉન્ડ મારીએ પછી હજી 2 બગીચે જવાનું છે. છોકરાઓને મજા આવી ગઈ એ મૂકી દઈએ આપણી નથી આપને ન ખબર. આમ જો મોર કેવા સરસ બેઠા હે. હાલો ફ્રેન્ડ જો અહીંયા નજીક આવી ને એટલે મોર અહીંથી નીકળી જાય છે. જોયો જો અહીંયા છે અને આ બાજુ 3-4 મોર છે. જો અહીંયા પીછા દેખાય જોઈ જો અહીંયા રહ્યા અને કાગળ છે ઘણા બધા મોર છે. હું નજીક જઈશ ને તો વહી જાય. જો કેવો સરસ મોર છે, ઓટલી નજીક આવી મિની પગે અને અહીંયા ઢેલ ને મોર જ છે આ બાજુ ચારે બાજુ. પણ જેવી હું નજીક જાઉં ને એવા એ છે ને આગળ વયા જાય છે. જો આ બાજુ છે જો સામે છે ને આ બાજુ 3-4 ઢેલ છે, અહીંયા મોર છે ને આ એક મોર અહીંયા રહ્યો. જો હાલો એ ટ્રાય કરીએ આગળ જવાની. જો અત્યારે આ ઢેલ ને મોર કેટલા છે જોઈને તો દિલ એટલું ખુશ થઈ જાય ને કે 15-20 મોર અને ઢેલ છે. બધા બગીચામાં કેરી જોવા ગયા ને હું તમારા હાટું થઈને અહીં આવી છું અલગથી જ. જો આ નજારો દેખાડવા, તડકાને હિસાબે ને આંબાને હિસાબે છે ને થોડાક ઝાંખા દેખાય છે પણ ખરેખર કંઈક અલગ જ નજારો છે આ. Thank you.
કેવો પવન આવે, કાંઈ એમને કઈ હોઈ જાય. અને આ બગીચામાં મોર ને ઢેલ એટલા છે તેની વાત પૂછો. ચોયા રે કેટલી બધી છે ધરે. આ પવન છે ને એટલે અમુક નબળી કેરી હોય ને ખરી જાય, ચોઈ પડી. અહીંયા રે કાના જો આ બાજુ સવા બે પડી. લઈ લે આ રે, લઈ લે કોલી, લઈ લે લઈ લે લઈ લે લઈ લે ઓલી વા મોટી પડી. લઈ લે મસ્ત ગીર ની કેસર કેરી. હાલો બધા ખાવા જોઈને મોઢામાં પાણી આવી ગયા ને તો તમે બધા આવી જાય. જો દસરી પછી પાછો વેળો પાડવાનો છે એટલે ફૂલ પાક ઉપર આવી જાય. વગર કાર્બેટરે છે ને આ કેરી પાકી જાય વગર દવાની. તો હાલો તો કેટલી અમે વીણી આ બધી ખરી ગઈ. હાલો બે બગીચા ફરી લીધા, હજી બે જગ્યાએ જવાનું છે. હાલો હજી તો ઉતારવાની વાર છે ને, પણ 9 તારીખ ની આગાહી છે એટલે ઈ છે. જોયા હવે વરસાદ હું કે આંબા બાપા હું કે એની ઉપર આધાર રહી. અત્યારે તો બગીચામાં ફાલે સારું છે ને ફળે સારું છે. જો ઉપરવાળાની મહેરબાની ને ઉપરવાળાની દયા થઈ જાય ને જો કંઈ વાંધો ન આવે ને તો 10-15 દીમાં છે ને બગીચો વેળાઈ જાય ને વાંધો ન આવે. નહીંતર બધાએ બગીચા રાખ્યા ને બધાને તકલીફ થાય. કેમ કે વરસાદની આગાહી છે ને, જે જે આગાહી થઈ ને તે વરસાદ થયો છે એટલે એવી બધી ઉપાધિ છે. જો કંઈક આવું ફળ છે કેરીનું તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે 10-12 દિવસ વરસાદ ન થાય ને વાતાવરણ સારું રહે એટલે જેને જેને બગીચા રાખ્યા ને એ બધાએ આમાં છે ને નીકળી જાય અને કોઈને નુકસાની ન જાય, નહીતર આમાં બહુ મોટી નુકસાની જાય. તો સારું હાલો મળ્યા. હાલો બાય બાય. હાલો તો હવે જઈએ આપણે બીજા બગીચે. અહીંથી તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ત્યાં જઈને મળીએ. હાલો 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 ફ્રેન્ડ. જો ગોરધણ ને ધારા ને આંબાની ડાળે હિંચકો બાંધ્યો છે અને અમે આ ત્રીજા ચોથા બગીચા આવ્યા છે તો ત્યાં હિંચકે છે. જો હવે ભવ્યને દેખવા દે, ગોરધનભાઈ હિંચકી લીધું. જો હિંચકાવે હિંચકાવે બીજા ભવ્ય બેહાઈ જાહે. જો આવી રીતના હિંચકો બાંધીને કોણ કોણ નાનપણમાં હિંચકા ખાધા છે આંબાની ડાળે એ મને કહેજો કમેન્ટમાં. તારા જો બે ભાઈ હિંચકાવે અને જો મહેફિલ જામી છે, બધા બેઠા છે. જો વર્ષા બેઠી આ બધા સિઝન આંબાની આ કેરીની સિઝન છે ને ત્યાં સુધી 2-2.5 મહિના અહીંયા જ રોકાય છે. બગીચો રાખીને ત્યાંથી પૂરું થઈને ત્યાં સુધી વર્ષોથી આ બગીચાનું જ કામ કરે ને આપણા કેશોદમાં જ છે. જો આ ભાઈ છે એનો બગીચો છે ને કપિલનો દોસ્તાર છે. પોરે આપણે આ બગીચે આવ્યા હતા તો અત્યારે એમ આખું ફેમિલી અહીંયા જોઈએ તો સારો એવો પાક છે. જો આંબામાં એનો બગીચો છે. હાલો અને હા છે ને હમણાં ગોરસ આંબલી તોડવા જવી છે. હાલો ઉતારું અહીંયા છે. હમણાં મેં જોઈ એવી પાકેલી છે કેમ કે ઘણા વર્ષથી અમે છે ને ગોરસ આંબલી નથી ખાધી એટલે કે બખાઈ આંબલી. કોણે કોણે ખાધી છે એ મને જરૂરથી કહેજો. જો આ ગુંદા ને કેરી ને બધી વીણીને તોડીને તો મારા હાથે કાળા થઈ ગયા. પણ અહીંયા આવીને તો એટલી મજા આવે ને કુદરતી વાતાવરણ છે ફોનથી અને બધા ઘોંઘાટથી દૂર વાતાવરણ એકદમ અલગ છે. આંબા તમજો ગયા વર્ષે હું અહીંયા આવી હતી, વિડીયો શેર કર્યો તો ન જોયું હોય તો જોઈ લેજો. તો હાલો ચા પાણી પી લે અને પછી અહીંથી નીકળીએ ઘરે જવા. તો મળ્યા થોડીક વાર રહીને. ચાલો અહીંયા મારા ભાભી શ્રી બનાવે છે ચા મંગારા ઉપર. કોને રોંઠાની ચા પીવી છે મસ્ત મસાલાવાળી આવી જાઓ. હવે સ્પેશિયલ અહીં ચા પીવા જ આવ્યા. આમ તો બપોરા કરવા આવવાની જરૂર હતી અહીંયા, ભૂલ કરી ન્યા મેં બનાવ્યું એના કરતા અહીંયા આવવાની જરૂર હતી. પણ હવે હું હવે જો છે ને બાકી આ બાજુ લસણ ડુંગળીના ઝોલા બાંધા ને વાસણ ને બધું અડધું ઘર અહીંયા આવી ગયું. કા એમ કહો તો અહીંયા હાલે કેટલા મહિના રોકાવ? બે મહિના રોકાવ હોય. બે મહિનામાં રૂપિયા છે પછી બધા રૂપિયા અમારી દુકાને જમા કરાવવાના. તમારે દુકાને જવું છે. અમારા હાથે બગીચો રાખે છે એટલે તો આપણે આવવું પડે ને. કેરી ખાય કે નહીં અમને કેરીમાં છે ને નોટું જ દેખાય કે 500-500 નોટું છે. એને ફાયદો ને તો અમને ફાયદો, નહીં તો અમારે ઉપાધિ વાળું. તો હાલો મંગાવે ચા બને ચા પી લઈએ.
થોડીક વાર બેસીએ અને પછી ઘર તરફ જવા નીકળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને બહુ યાદ કરે ઓલો નાનકડો એવો હોલ્ડ કર્યો છે તો બધા ઠંડુ પીવે છે. ચાલો તમે બધા આવી જાઓ ઠંડુ પીવા. મારે સાહેબ ને તો સાદી સોડા પીવાની છે. હાલો બગીચે થી ઘરે આવી ગયા છે. આવીને અમે પોરો ખાવા બેઠા અને વરસાઈ ને કપિલે સીધું જ ગાયું નું કામ ઉપાડ્યું. બધી ગાયું ને જો પાણી પાય છે, કેમકે સવારના ગયા ને એટલે એ ઉપાધિ હોય એટલે ટાઈમસર આવવું પડે. કપિલ ગાયું દેવા બેઠો. અમારે બધા જો અહીંયા થાકીને ટે થઈ ગયા. કિલોમીટર પૂરા છે બગીચે જઈને આવ્યા. કા ભાઈ થાકી ગયા? જો નિંદર ભૈરી બધા નાખ્યું એવા થાકી ગયા. સારું હાલો થોડીક વાર બેસીએ ને પછી ઘરે જઈએ. ઘરે જઈને મળીએ. આજ તો તાપમાન છે ને ન જવું આજ તાપમાન તો છે ને ઠંડુ હતું, એટલું બધું નહોતું એટલે વાંધો ન આવ્યો. બગીચા મંદર હતા એટલે હાવ ખબર ન પડી. રોડ ઉપર આવ્યા તો ખબર પડી કે તડકા જેવું છે. ટાઈમ થયો છે 7:15 ને ઘેરે આવી ગયા ને 1.5 કલાક થઈ ગઈ છે. ને ધારાબેન ગણે છે ઘેરી ને અંજુએ ગુંદા ગણી લીધા. 1587 ગુંદા છે. ને તું કેટલી કેરી કે? ગુંદા તો તમારે નહીં ગણાય ને. આ કમેટમાં કહેજો 17 કેરી કે છે ધારાબેન. મારે રંગાના કામ આવે છે, પછી રાતની રસોઈ તૈયારી કરશું. તો આજ તો અમે ગયા કપિલભાઈ બગીચે, તો મેં વિડીયો શેર કર્યો. તમને કેવો લાગ્યો દુધાળા ગીર નો બગીચો અને કેવો લાગ્યો તમને આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરી જજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ.